નમસ્કાર બાળમિત્રો, ધોરણ 3 વિષય પર્યાવરણ જેમ બોધીનો આજે આપણે પાઠ નંબર 6 ફાધર વિના ન ચાલે જોઈશું. પહેલો પ્રશ્ન વિકલ્પવાળો છે. જે વિકલ્પ સાચો હોય એ ખાનામાં લખવાનું છે. તો નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? પાઉ, રોટલી, બિસ્કિટ કે પુલાવ? તો પુલાવ. તો જવાબ આવશે ડ. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય? ચોખા, ઘઉં, કાકડી કે પાપડ? તો કાકડી. તો એનો જવાબ આવશે ક. નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખવાય? મકાઈ બીડો, ભાત, રોટલી? તો અને ક. તો એનો જવાબ આવશે ડ. રોટલી અને મકાઈ બીડો બંને શેકીને ખવાય. નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ? ઘાસ, રોટલો, સરસવો કે આમળા? તો એનો જવાબ આવશે અ, ઘાસ. ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે? તો અરવલ્લી, વલસાડ, સાબરકાંઠા, ગાંધીનગર. તો એનો જવાબ આવશે બ, વલસાડ. બીજો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. નાળિયેર અને સાબુદાણામાંથી કઈ કઈ વાનગી બને? તો નાળિયેરની ચટણી આપણે બનાવીએ છીએ અને સાબુદાણામાંથી ચકરી અને સાબુદાણાની ખીચડી પણ બનાવીએ છીએ. કયા કયા બીજમાંથી તેલ મળે? તો મગફળી, રાઈ, તલ, એરંડા વગેરેના બીજમાંથી તેલ મળે. તમને શું શું ખાવું પસંદ છે? કેમ તો મને તો ઘરનું ગરમ ખાવાનું પસંદ છે, કારણ કે એનાથી આરોગ્ય જળવાઈ રહે. દાળ ભાત, શાક, રોટી, ભાતની ખીચડી, એવું તમને જે ભાવતું હોય અને જે ગમતું હોય તમારે લખવાનું છે. પીઝા, ભાજી, તળ, જે ભાવતું હોય. ચલો, 4 નંબર. ખાવા માટે તમે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છો? તો ડીશ, વાટકી, ચમચી અને થાળી. તમને ન ભાવતું કોઈ પણ 3 વસ્તુના નામ? તો કારેલાનું શાક મોટાભાગે બાળકોને ભાવતું નથી હોતું. કંકોડાનું શાક, પછી રોટલાના ભાગે, જેના ભાગે 3 વસ્તુના નામ લખવાના છે. આગળનો પ્રશ્ન વિચારો અને લખો. તમારા ઘરે ચોખામાંથી બનતી વાનગીના નામ લખો. ચોખાના પાપડ બને, ભાત બને, ખીચડી બને, બીજું પણ જે તમે બનાવતા હોય ચોખાને તમારા ઘરે બનતી હોય એ વાનગી લખવાની છે. પુલાવ બને. બાકીને ખાવાથી વસ્તુના નામ, તો કઠોળ, બટાકા, દાળ, ઇડલી, ઢોકળા વગેરે બાકીને બનાવાય. આગળનો પ્રશ્ન છે. કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરવાનું છે. તો અનાજમાં આવશે ચોખા, ઘઉં, બાજરી અને જુવાર, અને કઠોળમાં ચણા, વટાણા, તુવેર અને મગ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા ઘરમાં કોઈ ભૂખી થાય છે, તમને કેવી રીતે ખબર પડે? તો ભૂખી હોય, આપણા ઘરના માણસ હોય તો એ કામ ન કરે, એનું પેટમાં ખાડું પડે હોય, એવું બોલતું હોય એટલે આપણને ખબર પડે કે એને ભૂખ લાગી છે. તમારા કુટુંબમાં કોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે? શા માટે? તો દાદા ઘરડા હોય એને ડાયાબિટીસ હોય તો એમને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી હોય. સજે પણ ને ડાયાબિટીસ હોય એની મનાઈ હોય. તમારા ઘરમાં વધારે તીખું કોણ ખાય છે? તો મારા ઘરમાં વધારે તીખું મારા પપ્પા ખાય છે. તમારા ઘરમાં જે ખાતું એ લખવાનું છે. તમારા ઘરના સભ્યોને પૂછીને તેમની ભાવતી વસ્તુના નામ લખવાના. દાદાને સુભાવે લખવાનું, દાદીને, પિતાને, માતાને, ભાઈ, બહેન, જેને જે ભાવતું હોય એ લખવાનું છે. આગળનો પ્રશ્ન છે. નીચેના ખાદ્ય પદાર્થોનું માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું. અહીંયા ખાવાના જે વાનગીઓ કે પદાર્થો આપ્યા છે એનું વર્ગીકરણ કરવાનું કે નાનું બાળક 6-8 મહિનાનું શું ખાઈ શકે, તમે પોતે શું ખાઈ શકો અને દાદા દાદી. મગનું પાણી, કેરીનો રસ ને ગાયનો દૂધ આપણે નાના બાળકને ખવડાવી શકીએ. આપણે તો બધું જ ખાઈ શકીએ. અને દાદા દાદી હોય ઘરડા તો દાળ, ઢોકળી, ખીચડી, લાડુ, લીંબુ શરબત વગેરે દાદા દાદી ખાઈ શકે. તો આ પાઠનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.